ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીનો અમલ થયા બાદ સમગ્ર દેશમાં તેનો વિરોધ પ્રવર્તી રહ્યો છે. વેપારીઓ નવી કર પદ્ધતિને લઈને અસમંજસમાં છે ત્યારે જીએસટી અંગે વેપારીઓને સમજ આપવા તેમજ વેપારીઓની સમસ્યા સાંભળવા શુક્રવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જામનગર પહોંચ્યા હતા અને વેપારીઓ વચ્ચે બેઠક ચલાવી હતી. લગભગ 13 જેટલી સંસ્થાઓએ અને 125 જેટલા લોકોએ મહાજનોએ પોતાની રજૂઆતો આપી છે. ખૂબ સકારાત્મક રીતે જીએસટીનું સમર્થન પણ કર્યું છે. જીએસટીના સમર્થન સાથે એમાં એમના પોતાના વ્યવસાયની અંદર કેવી પ્રકારની અગવડતાઓ એમને પડવાની છે અથવા પડી રહી છે એના માટે અમારા અધિકારીઓની ઉપસ્થિતિની અંદર એમણે પ્રશ્નો પણ પૂછ્યા હતા, એમનું સમાધાન પણ થયું છે. કેટલાક એવા મુદ્દા પણ ધ્યાનમાં આવ્યા છે કે જેને ભવિષ્યની અંદર જીએસટી કાઉન્સિલની અંદર રજૂ કરી અને એનું સોલ્યુશન પણ લાવી શકાય. મનસુખભાઈ ત્યાં સુધી કીધું કે એક વર્ષ સુધી કોઈ પણ અધિકારી તમારા વેપારીની આ કાંઈ પણ કનડગત કરવા આવે તો તમે લોકો અમને ડાયરેક્ટ ફરિયાદ કરી શકો છો. તો અમારે જે વસ્તુ અમારે જે કહેવાની હતી દિલ્હી જે અમારી જે અમારી જે ડિમાન્ડ હતી કે જે અમારી દ્વિધા અત્યારે પણ જે પોઝિશન છે માર્કેટની ખૂબ જ મંદીનો પીરિયડ ચાલે છે. અત્યારે અમારો વેપારી કોમ્પ્યુટર વસાવી શકે એમ નથી. આર્થિક પણ અમારી લોકોની નબળાઈ ખૂબ જ છે. તો આ અમારી જે ચર્ચાઓ હતી એ સારી રીતે અમને સતત 2 કલાક સુધી મનસુખભાઈ સાંભળ્યા. આગામી દિવસોમાં વેપારીઓ અને વિવિધ સંગઠનોએ જે રજૂઆત કરી છે તેને અમે જીએસટી કાઉન્સિલ પાસે મૂકીશું ત્યારે જામનગરના વેપારીઓએ સકારાત્મક રીતે સરકારનો ધ્યેય એક દેશ એક કરથી જીએસટી સાથે રહેશે તેવી આશા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વ્યક્ત કરી હતી. ઇકબાલ અગામ, જામનગર.